ભારતના રેપ કેપિટલ દિલ્હીને પણ શરમાવે એવી ઘટના ગુજરાતમાં સામે આવી છે ગાંધીનગરના કલોલ પંથકમાં દિવાળી અને નવા વર્ષના દિવસે બે બાળકીના અપહરણ અને દુષ્કર્મ કેસમાં પોલીસે વાંસ જણાના વિજય ઠાકોર નામના આરોપીની અટકાયત કરી હતી પૂછપરછ દરમિયાન આરોપીએ બે બાળકીનું અપહરણ કર્યાની તથા એક ત્રણ વર્ષની બાળકીની હત્યા પછી તેના પર દુષ્કર્મ કરી તેની લાશને ગરનાળામાં ફેંકી દીધાની કબુલાત કરી હતી પોલીસ પણ આ કબૂલાત સાંભળી ધ્રુજી ઉઠી હતી દાનવ એટલે કે રાક્ષસને પણ સારા કહેવડાવે તેવા આ ગુનેગારને સજા અપાવવા પોલીસ અને ન્યાયતંત્રે યુદ્ધના ધોરણે કાર્ય કર્યું છે સાત નવેમ્બરે પોલીસે વિજય ઠાકોરની ધરપકડ કરી હતી ત્યાર પછીના સાત જ દિવસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી ગાંધીનગર ફાસ્ટ ટ્રેક કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસની કેટેગરીમાં મૂકી ગણતરીના દિવસોમાં જ વિજય ઠાકોરને અંતિમ શ્વાસ સુધી કેદની સજાનો હુકમ કર્યો છે જો કે આવા ગુનેગારને માટે ફાંસીથી ઓછી કોઈ સજા યોગ્ય નથી તેવા પ્રચલિત કથનમાં જનતાનો રોષ પ્રગટ થાય છે હવામાન ખાતાએ ગઈકાલે જ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં માવઠું થવાની આગાહી કરી હતી અમદાવાદ વડોદરા સુરત સહિત ગોંડલ તથા જસદણ પંથકમાં ઝાપટાં આવતા માવઠાની આગાહી સાચી પડી છે માયાનગરી મુંબઈમાં પણ ડિસેમ્બરમાં કમોસમી વરસાદ થયો હોવાનો અહેવાલ છે જામનગરમાં પણ આજે સવારથી આકાશમાં વાદળોનો દબદબો જોવા મળ્યો હતો દિવસભર જામનગરમાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના બાવીસ તાલુકામાં વરસાદ થયો છે કમોસમી વરસાદથી શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિને પગલે ખેડૂતો ચિંતા દૂર બન્યા છે ઉલ્લેખનીય છે કે જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં ચાર થી પાંચ હજાર ગુણી મગફળીનો જથ્થો ખુલ્લામાં પડ્યો હતો તાત્કાલિક મગફળી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયાની ઓફિસમાં તારક હેમંતભાઈ જાદવ પર વર્ષ બે હજાર ઓગણીસ બે હાજર વીસ દરમિયાન પોતાના ફરજકાળમાં ચાલાકી પૂર્વક દોઢ કરોડ થી વધુની ઉચાપત કરવાનો આરોપ લાગતા ખડભડાટ થયો છે આરોપીએ સોફ્ટવેરના માધ્યમથી ગેરરીતિ આચરી વિવિધ સોળ ગામની પોસ્ટ ઓફિસના કુલ એકસો દસ ખાતાઓમાં ગેરકાયદે ટ્રાન્ઝેક્શન કરી કુલ રૂપિયા એક કરોડ પંચાવન લાખ પીચોતેર હજારની ઉચાપત કરી હોવા અંગે જામનગર પોસ્ટલ ડિવિઝનના ના સહાયક અધિક્ષક દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લો જામનગર જિલ્લો તથા મોરબી જિલ્લામાંથી કરોડોનો ડ્રગ્સ પકડાવવાનો સિલસિલો શરૂ થયો હતો

એટીએસએ ડ્રગ્સની હેરાફેરીમાં ઉપયોગ થનાર બોટ પણ કબજે કરી છે આજે સવારથી એટીએસ દ્વારા સચાણામાં ઓપરેશન હાથ ધરવામાં આવતા સમગ્ર પ્રકરણ ટોક ઓફ ધી હાલાર બન્યું છે